भरूच જિલ્લામાં દેતરાલ ગામ ખાતે ટ્રસ્ટ અને મંદિરની જમીનમાં બંગલો બાંધી દેવામાં આવતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજરોજ ભરૂચ તાલુકાના દેતરાલ ગામના આગેવાનો મથુરકાંત નટવરલાલ પટેલની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મંદિર અને ટ્રસ્ટની જમીનમાં ખાનગી બંગલો બાંધી દેવાતા કલેક્ટરને આ બાબતે યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દેતરાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ મંદિર ટ્રસ્ટના નામથી સાર્વજનિક ટ્રસ્ટ છે। આ ટ્રસ્ટની નોંધણી કરવામાં આવી છે। આ ટ્રસ્ટ વર્ષ 1933 થી અસ્તિત્વમાં હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે। આવેદનમાં જણાવ્યા મુજબ દંતરાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેતરાલના ભરૂચના ટ્રસ્ટની જુદી જુદી 6 મિલકતો હોવાનું જણાવ્યું છે। શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેતરાલ ભરૂચના ટ્રસ્ટના પીટીઆરમાં જણાવ્યા મુજબના વિગત અને વર્ણન મુજબની મિલકતો ટ્રસ્ટના વહીવટમાં આવેલ છે, જે વર્ષ 1933 અગાઉ શરૂઆતથી ટ્રસ્ટની મિલકતો છે। પરંતુ દેતરાલ ગામે વર્ષ 2010ના અરસામાં મહંત ગજાનંદ ચતુરદાસ કે જેઓ તથા તેઓના પત્ની દેતરાલ ગામના સરપંચ તરીકે છેલ્લા 25 વર્ષથી સરપંચ તરીકે છે અને હાલ ભારતીય જનતા પાર્ટી ભરૂચના તાલુકાના મહામંત્રી હોય, તેમની ટ્રસ્ટની મિલકતો પર દાનત બગડેલ હતી, જેથી સરપંચના પતિ તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી બોગસ કાગળો ઊભા કરી ગામસભામાં પોતાની તરફેણમાં ઠરાવ પસાર કરી દીધા હતા, તેમજ ટ્રસ્ટની મિલકતો પોતાની વ્યક્તિગત હેસિયતે પોતાના નામે દાખલ કરી લીધી હતી અને ટ્રસ્ટમાં પણ પોતાના કુટુંબના મળતિયાઓને સભ્ય બનાવ્યા હતા। આવી પરિસ્થિતિમાં દેતરોલ ગામના જાગૃત ઈસમ મોહમ્મદ વલીભાઈ મંસૂરીએ તારીખ 7/2/2019ના રોજ ભરૂચ કલેક્ટરને મહંત સામે કાર્યવાહી કરવા અરજી કરી હતી, જે અંગે જે તે સમયે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ મહંતે પોતાની રાજકીય વગનો દુરુપયોગ કરી અને મંદિરનું સમારકામ કરવાનું બહાનું કાઢીને ભગવાનની મિલકત પર આવેલ રામલલ્લાના મંદિર ઉપર ભગવાન રામની મૂર્તિ અન્યત્ર ખસેડી દીધી હતી, તેમજ પોતાનો બંગલો ઊભો કરી દીધો છે, જેથી દેતરાલ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાય છે, જેના પગલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। એમને અમારા ગામની 1933થી નોંધાઈ ચાલી આવેલી રામજી મંદિરની જમીન અને મિલકત બધી એમના નામે ગેરકાયદેસર રીતે એમના હોદ્દાનો રાજકીય હોદ્દાનો ઉપયોગ કરીને પચાવી પાડેલી છે, એ અંગે આવેદનપત્ર આપવા આવેલા છે। અમારી માંગ છે કે આ તમામ મિલકત જે ખોટી રીતે પચાવી પાડેલી છે એ તમામ મિલકત ગામના વહીવટકર્તા તરીકે પરત પાછી આપવામાં આવે ને ત્યાં એને મંદિર તોડીને જે મકાન બનાવ્યું છે એ મકાન તોડીને પાછું ફરીથી રામજીની સ્થાપના થાય એવી અમારી ગામ લોકોની માંગ છે। મુખ્ય કારણ એક જ છે કે જે દેતરાલ ગામ જે ભરૂચ જિલ્લામાં આવેલું છે અને ત્યાં ગાડી જે પ્રકારે 1933થી જે રામજી મંદિરની સ્થાપના હતી અને 2008ને હેતુફેર કરીને 2012ની અંદર ત્યાં ગાડી જે મકાન બનાવી દેવામાં આવ્યું છે અને સ્થાનિક વ્યક્તિ તરીકે જે રાજકીય વર્ગ ધરાવે છે અને એના દ્વારા આ રીતને જે જગ્યા છે એ પચાવી પાડવામાં આવી છે, એના અનુસંધાનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે ગામજનોના સમર્થનની અંદર અમે આવ્યા છીએ અને ત્યાં ગાડી ભવ્ય રામ મંદિર ત્યાં બને એના માટેની મોહિમમાં અમે સહભાગી થયા છે। અસ્તુ ભારત માતા કી જય।